પહેલા વાત કરીશું AMTS ને લઈને મળી રહેલા એક સમાચારથી. AMTS દ્વારા અપાતા માસિક પાસ હવે બંધ કરવામાં આવશે. સર્વિસ પાસ અને મનપસંદ સર્વિસ પાસ પણ બંધ કરવામાં આવનાર છે. હવે માત્ર ત્રિમાસિક સર્વિસ પાસમાં જ જનમિત્ર કાર્ડ આપવામાં આવશે. ખાનગી બેંકનું સ્માર્ટ કાર્ડ મેળવવું ફરજિયાત બનશે. જૂના એક પણ પાસ રિન્યુ નહીં કરવામાં આવે અને આ સમગ્ર જે પ્રોજેક્ટ છે તેનો અમલ 1 એપ્રિલથી એટલે કે આવતીકાલથી શરૂ કરવામાં આવશે. ત્રિમાસિક પાસ માટે જનમિત્ર કાર્ડ હવે આપવામાં આવશે. અર્પણ કાયદાવાલા અમારા સંવાદદાતા છે ફોન લાઈન પર. અર્પણ, માસિક પાસ બંધ કરવાનો નિર્ણય AMTS દ્વારા કરવામાં આવ્યો છે અને જૂના એક પણ પાસ રિન્યુ પણ નહીં કરવામાં આવે તેવી જાહેરાત કરાઈ છે. ચોક્કસથી, જે રીતે અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ એટલે કે AMTS ના નામે જે ઓળખાય છે, મેગા સિટીની જે પરિવહનની એક ગોરી નસ છે તેવી આ સેવા માટે ખૂબ જ મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. તે અંતર્ગત અત્યાર સુધી જે મેન્યુઅલી પાસ આપવામાં આવતા હતા જુદી જુદી 3 કેટેગરી માટે, જેમાં માસિક ત્રિમાસિક સર્વિસ પાસ તથા મનપસંદ માસિક તથા મનપસંદ ત્રિમાસિક સર્વિસ, આમ 4 જે કેટેગરી હતી તેમાંથી હવે ફક્ત ત્રિમાસિક સર્વિસ પાસ તથા અન્ય જે પાસ છે તેના માટે જે મેન્યુઅલી પાસ છે તેને બદલે BRTS બાદ હવે AMTS માં પણ સ્માર્ટ કાર્ડ રૂપી જનમિત્ર કાર્ડ આપવામાં આવશે અને તે માટે ખાનગી બેંક સાથે ટાઈઅપ કરવામાં આવ્યું છે. જે ફોર્મ ફિલઅપ છે તેના માટે નિયત ફી નક્કી કરવામાં આવી છે. સાથે જે પુરાવા આપવામાં આવનાર છે તેના માટે આધાર કાર્ડ ફરજિયાત કરવામાં આવ્યું છે. એટલે કહી શકાય કે આ જે નિર્ણય છે તે શહેરના હજારો લાખો મુસાફરોને સીધી અસર કરશે કે જે દરરોજ AMTS સેવાનો ઉપયોગ કરે છે. ખાસ કરીને જે વિદ્યાર્થીઓ છે કે જે હાલમાં તો હવે વેકેશન શરૂ થશે શાળા કોલેજોમાં, પરંતુ જ્યારે નવું શૈક્ષણિક સત્ર શરૂ થાય છે ત્યારે મોટાભાગના વિદ્યાર્થીઓ જે માસિક ત્રિમાસિક પાસ કઢાવવા માટે લાઇનોમાં ઉભા રહેતા હોય છે તેમને આ નિર્ણયની સીધી અસર થશે. સોરે, બિલકુલ અર્પણ, આભાર તમામ જાણકારી માટે. તો જે રીતે આ સમાચાર AMTS લઈને સામે આવી રહ્યું છે કે AMTS દ્વારા અપાતા માસિક પાસ બંધ કરવામાં આવશે અને આજે સમગ્ર નિયમો છે તે 1 એપ્રિલથી લાગુ કરાશે.